રાવલ ગામ માટે ચિંતાના સમાચાર. વર્થુ બે ડેમને 4 દરવાજા 1 ફૂટ ખોલાયા. નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. જામરાવલ, હર્ષદ, ગાંધવી, ગોરાણાને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં ન જવા માટે લોકોને સૂચિત કરાયા છે. જામરાવલ, હર્ષદ અને ગાંધવી ગોરાણાને એલર્ટ કરવામાં આવ્યા. સંબંધિતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, કયા કયા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે? જી દીપા, વાત કરીએ તો દ્વારકા જિલ્લાનો ભાણવડ પાસે આવેલો વર્થુ બે ડેમ છે તે સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં હોય ત્યારે આ ડેમના 4 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જામરાવલ તેમજ હર્ષદ, ગાંધી, ગોરાણા સહિત આસપાસના 14 જેટલા ગામો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા જિલ્લાના રાવલ ગામને એલર્ટ કરવામાં આવ્યું છે. રાવલ ગામમાં નગરપાલિકાની ગાડી દ્વારા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવર જવર ન કરવી તેમજ સલામત સ્થળે ખસી જવું. કારણ કે ભારે વરસાદ હોય અને ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલ કોઈ પણ સમયે બેટમાં ફેરવાય તેવી સ્થિતિ છે. આભાર મુકુંદ જાણકારી આપવા માટે. યાત્રાધામ દ્વારકામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે ભદ્રકાલીચો, રેલવે સ્ટેશન રોડ, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા. દ્વારકા જિલ્લાના ધડેચી ગામે એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દ્વારકા તાલુકાના ગઢેચી ગામે ભારે વરસાદે તબાહી મચાવી ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેતરમાં રહેતા 9 લોકો ફસાયા હતા. ગઢેચી ગામે ખેતરોની વચ્ચે રહેતા ખેડૂત વરસાદી પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ની કેનાલ તોડી પાણીને ડાયવર્ટ કરાયું. પાણીનો પ્રવાહ ઓછો કરી રિપેરિંગ કામ કરવા કવાયત હાથ ધરાઈ છે. સોગઠી ડેમના અંદરના ભાગે હાલ કોઈ નુકસાન ન થયું હોવાનું અનુમાન. માત્ર 12 થી ગાબડું પડ્યું છે. સિંચાઈ વિભાગની ટીમ દ્વારા સોગઠી ડેમના ગાબડાનું સમારકામ હાથ ધરવામાં આવશે. તો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હતો અને એવામાં સોગઠી ડેમની કેનાલ જે તોડીને પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું. પાણીનો પ્રવાહ ઓછો કરી રિપેરિંગ કામ અહીં કરવામાં આવશે. સોગઠી ડેમના અંદરના ભાગે હાલ કોઈ નુકસાન ન હોવાની જાણકારી છે. જોકે માત્ર બહારથી ગાબડું પડ્યું છે. સિંચાઈ વિભાગની ટીમે સોગઠી ડેમના ગાબડાનું સમારકામ હાથ ધરવા માટે પ્રક્રિયા આરંભી છે. જામનગરમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે. એવામાં સાવચેતી અને તકેદારીના ભાગ રૂપે કેનાલ તોડીને પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું અને હવે સમારકામ હાથ ધરવામાં આવશે. એવી જાણકારી છે કે સોગઠી ડેમની અંદર કોઈ જ નુકસાન નથી પહોંચ્યું, માત્ર બહારથી જ ગાબડું પડ્યું છે. સંબંધતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, અહીં કેનાલ તોડવામાં આવી છે, પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે, શું હેતુ, શું કારણ? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામજોતુ પંથકનો સોગઠી ડેમ આવેલો છે. આ ડેમમાં જે પ્રકારે ગાબડું પડ્યું હતું, 2 લેયરના જે દિવાલ હોય છે એમાં ઉપરના લેયરમાં મોટું ગાબડું પડ્યાની જે વાત છે તેને લઈને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે તે પણ પહોંચ્યું છે. ખાસ કરીને સોગઠી ડેમના કેનાલના ભાગેથી કેનાલ તોડી અને પાણીને હાલ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેથી લઈને જે સોગઠી ડેમ ઓવરફ્લો થયો છે તેનું પાણી છે અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવ્યું છે. સોગઠી ડેમ જ્યારે જેની જળ સપાટી છે થોડી ઓછી થાય ત્યારબાદ તેમનું સમારકામ પણ કરવામાં આવનાર છે. હાલ સિંચાઈ વિભાગની ટીમ છે એના એન્જિનિયર છે રવિ, તેમની સાથે ત્યાં પહોંચી છે અને હાલ આ ગાબડાનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. માત્ર બહારથી જ હાલ ગાબડું પડ્યું છે, પરંતુ સાવચેતીના તમામ જે પગલાઓ છે તે લેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે પ્રકારે હાલ આ સોગઠી ડેમમાં ગાબડું પડવાની જે ઘટના છે એ ઘટનાને લઈને મોડી રાતથી જ તંત્ર છે તે એલર્ટ ઉપર છે અને જે ડેમ છે આ ડેમની નીચે આવેલા કલ્યાણપુર, જસાફર, ગોરખડી અને રાફા જેવા નીચવાસમાં આવતા જે વિસ્તારો છે, જે ગામ છે, ગામને પણ સતર્ક કરવામાં આવ્યા છે. ખાસ કરીને તલાટીઓને પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. જી આભાર કિંજલ જાણકારી આપવા માટે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢથી બામણાસા ગામ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. બામણાસા ઘેડ ગામે ઓજત નદીના ઘોડાપુર આંબાના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી કે કઈ સમસ્યાઓ, કઈ મુશ્કેલીઓ તેઓ અત્યારે અનુભવી રહ્યા છે.
ઘેડ પંથકમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. બામણસા ઘેડ ગામે ઓજત નદીના પાણી ફરી વળ્યા છે. નદી બે કાંઠે વહેતી હતી અને એવામાં જે પાણી આવ્યા તેણે ગામમાં તબાહી મચાવી દીધી છે. આ વરસાદ આફત બનીને આવ્યો છે. કેડસમા પાણી વહી રહ્યા છે. ક્યાંક જે ઘર છે તેની અંદર પણ પાણી ઘૂસ્યા છે. ખેતરોની અંદર શું સ્થિતિ સર્જાય છે તેની તસવીરો પણ સામે આવી. આંબાના ખેતરની આ દુર્દશા થઈ છે. આ જે ખેતર છે તે હવે નદી બની ચૂક્યું હોય તેવી તસવીરો સામે આવી છે. ગામના જે રસ્તા છે તે પણ જળમગ્ન થઈ ચૂક્યા છે. લોકો પોતાના પાકને બચાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ખેડૂતો ચિંતિત બન્યા છે અને આ જે વરસાદ આવ્યો છે તે આફત લઈને આવ્યો છે. સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી કે કઈ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ પાણી ઓસરે વરસાદ રોકાય ત્યારબાદ જ નુકસાની કેટલી થઈ છે તેનો અંદાજ ખેડૂતો લગાવી શકે. આંબાના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી. આખું ખેતર જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. પાણીનો આ ધસમસતો પ્રવાહ કોઈ નદીનો નથી પરંતુ ખેતરોમાં આ રીતે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ત્યાંના સ્થાનિકો કઈ સમસ્યાઓથી અત્યારે ઝઝૂમી રહ્યા છે તેની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી તમને દર્શાવી રહ્યું છે. બામણસા ગામ જે હવે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ખેતરોની અંદર પણ દુર્દશા થઈ છે. જે વાવણી કરી હતી તેનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે. તો મેઘરાજા હવે વિરામ લે અને આ પાણી ઓસરે તેની રાહ ખેડૂતોને છે. આ ધસમસતો પાણીનો પ્રવાહ તાંડવ લઈને આવ્યો છે. મેઘ તાંડવની સ્થિતિ સર્જાય છે ઘેડમાં. આ પરિસ્થિતિનો અંદાજ પણ આપ લગાવી શકો છો આ દ્રશ્યો અને આ તસવીરો જોઈને. બામણસા ગામથી સ્થાનિક ભરતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, અત્યારે શું સમસ્યાઓ તમને જોવા મળી રહી છે? કઈ સમસ્યાઓથી આપ ઝઝૂમી રહ્યા છો? મેડમ, અમે અત્યારે સાચીએ સાચીએ પાણીમાં ઉભા છીએ. જ્યાં પારો દેવાજભાઈ, હરદાસભાઈ, કચોટ, બંસી, મંડપવાળાનો તૂટ્યો છે ત્યાં એને અમે પાર અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છીએ. 15-20 જણા જોવા માટે કે આગળ ના પડે એ માટે કંઈક કાય કરીએ છીએ. અહીં અમે સાચીએ સાચીએ પાણીમાં છીએ અને આંબાના ઝાડ છે, આંબાના ઝાડ એની ઉપર અત્યારે ઉભા છીએ અમે. નીચે ઉભા એવી સ્થિતિ નથી. અને દેવાજભાઈ કચોટના પારાના ખેતરમાં આખું ધોઈ નાખ્યું અને માંડવીનો મગફળીનો પાક સંપૂર્ણ રીતે આખા ઘેર વિસ્તારમાં હજારો વીઘામાં આખો સંપૂર્ણ પાક ફેલ થઈ ગયો છે. અને અત્યારે અમે ત્યાં સ્થળ ઉપર જ ઉભા છે, સાચે સાચે પાણીમાં ઉભા છે. અને એટલી અહીંયા પારો લગભગ અંદાજે 500 મીટર જેટલો તૂટ્યો છે. અહીંયા પાણી હજારો વીઘામાં ફરી વળ્યું છે અને 25-30 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જુનાગઢ વિસાવદર, વંથલી, મેંદડા, જે પણ ભેસાણ વરસાદ 5 ઇંચ થી વધારે પડે એ બધું પાણી અહીંયા ઓજત માં આવે છે. ઓજત નદી, ઓજત, ઉબેણ, સાબલી એમાં જે ઓજત નદી છે એના પારા ખેડૂતો બનાવેલા હોય છે. એ પારો તૂટી જતા, મારો એક વિડીયો તમે જોયો હશે, દિવાલ ગઈ ગઈ ગઈ, ઈ વિડીયો પણ જે પારો તૂટ્યો ઈ જ પારે અમે ઉભા છીએ. અને એટલો લાંબા પ્રવાહનું પાણી આવે અને અમારો ઘેર વિસ્તાર મેડમ એવો છે, રકાબી આકારનો, રકાબી આકારનો ઘેર વિસ્તાર હોવાથી પાણી અહીંયા બામણાસા ઘેર ગામમાંથી નીકળે છે અને 25-30 ગામો સંપર્ક વિહીન. અને મેડમ આજે આ 6ઠો 5મો દિવસ છે, 5 દિવસ ત્યાં અમે ઘરની બહાર જઈ શક્યા નથી. આપાતકાલીન કોઈ દવાખાનું આવે અથવા કોઈને પ્રેગ્નન્સી નો પ્રોબ્લેમ આવે અથવા કોઈ હાર્ટ એટેક આવે તો અમારે અમારી સામે એને જીવ આપવો પડે. અમે ક્યાંય લઈ જઈ શકીએ એમ નથી મેડમ, એવી પરિસ્થિતિ છે. અમારા જે પશુઓ છે એને અમે ખાટલા ઉપર નીરણ નાખીને ખવડાવીએ છીએ કારણ કે ઘરમાં પણ પાણી ગળી ગયા છે. અને આગળ ક્યાંય ક્યાંય તમને ક્યાંય જોવા ખેતર ના મળે મેડમ. ભરતભાઈ, આભાર અમારી સાથે વાતચીત માટે.